બનાસકાંઠા જિલ્લો, જ્યાં વહેલી સવારથી જ વરસ્યો ધોધમાર વરસાદ. દ્રશ્યો ડીસાના છે, જ્યાં સવારે કેટલાક કલાકોમાં વરસી ગયો 2.5 ઇંચ વરસાદ, જેના કારણે ધોળિયા ચોક વિસ્તારમાં ભરાયા પાણી. સોસાયટીમાં પ્રવેશવાના મુખ્ય રસ્તા ઉપર જ પાણી ભરાતા રહીશો પરેશાન. ધોધમાર વરસાદથી ડીસાના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. વેલુનગરમાં પાણી ભરાતા અનેક વાહનો બંધ પડી જતા વાહન ચાલકો અટવાયા. તો મુખ્ય મથક પાલનપુરમાં પણ વહેલી સવારથી વરસાદ. જૂના બસ સ્ટેન્ડ, ધનિયાણા ચોકડી સહિતના વિસ્તારોમાં ભરાયા 2 ફૂટ જેટલા પાણી. પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાતા દર્દીઓ સહિત લોકોને હાલાકી. બનાસકાંઠા રાજસ્થાન સરહદીય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. બનાસકાંઠાને અડીને આવેલા સુંધાજી પર્વતીય વિસ્તારમાં વરસાદને કારણે સીડીઓ પરથી વહ્યો પાણીનો ધસમસતો પ્રવાહ. આ તરફ અમીરગઢ, ઇકબાલગઢ પંથકમાં વરસાદી ઝાપટા વરસવાને કારણે ખેડૂતો ખુશ. લાંબા વિરામ બાદ વરસાદ પડતા મુરઝાતા પાકને મળ્યું જીવતદાન. ધાનેરા, દાંતીવાડા, પાંથાવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ. ધાનેરાના બાપલા, વાછોલ, કુંડી સહિતના બોર્ડર વિસ્તારોમાં વરસાદી માહોલ, ખેડૂતો ખુશ. દ્રશ્યો છે પાલનપુરના જગાણા રોડ પર આવેલા ગોબરી તળાવના, જેનો પાળો તૂટતા ખેતરોમાં ફરી વળ્યું પાણી. પાલનપુરમાંથી પસાર થતું ગંદુ પાણી અને વરસાદી પાણી તળાવમાં જમા થયું, જેથી પાળો તૂટી જતા ખેડૂતોને નુકસાનની ભીતિ. જિલ્લામાં જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં થઈ નવા નીરની આવક. દાંતીવાડા ડેમમાં 10,000 ક્યુસેક પાણીની થઈ આવક. ઉપરવાસ અને જિલ્લામાં પડેલા વરસાદને લઈ દાંતીવાડા ડેમની જળસપાટીમાં 1 ફૂટનો થયો વધારો. દાંતીવાડા ડેમની જળસપાટી પહોંચી 568 ફૂટ પર, જ્યારે ડેમની ભયજનક સપાટી છે 604 ફૂટ.